હાય ફ્રેન્ડ્સ, આઈ એમ ફ્રોમ વિશ્વા ગેરેન્સ. ઘણી વખત ક્લાયન્ટ્સ આવે કે ઓનલાઈન અમારી પર ઘણા ક્વેશ્ચન્સ આવે કે સીઆઈસીસી એજન્ટ હોય શું. સીઆઈસીસી એજન્ટ એટલે કેનેડાના અપ્રૂવ્ડ ગવર્મેન્ટ એજન્ટ. ઓકે, સો એમની પાસે તમારી ફાઇલ સબમિટ કરવાનું એક મેઇન રીઝન તો એ છે કે એમને હંમેશા જે બી રૂલ્સ ચેન્જ થાય, જે પ્રોવિન્સના રૂલ્સ ચેન્જ થાય, કેનેડામાં પીઆર માટે ઘણા બધા વેઝ છે એના રૂલ્સ ચેન્જ થાય, તો એમને ટ્રેનિંગ લેવી કમ્પલસરી છે. ઓકે, સો દે આર ટ્રેન ગાય એન્ડ દે નો ધી હાઉ ટુ સબમિટ ફાઇલ. સો એટલા માટે બી સીઆઈસીસી એજન્ટ જોડે જવું જોઈએ કે જ્યારે તમે કોઈ માણસને કામ આપો છો એને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જ નથી ખબર, તો એ ફાઇલ કેવી રીતે સબમિટ થાય એ જ નથી ખબર કે ફાઇલ્સમાં આટલી વસ્તુ જોઈએ છે, એની આ ડિમાન્ડ છે, તો જ સક્સેસ રેશિયો હોઈ શકે ને. અનધર થિંગ ઇઝ કે સીઆઈસ, ધારો કે ઇન કેસ ઓફ વર્ડ્સ કમ વર્ડ્સ, ઇફ યુ ફેસ અ રિજેક્શન, સ્ટુડન્ટ વિઝાના આ વખતે બહુ જ રિજેક્શન્સ આવ્યા છે. ઓકે, સો રિજેક્શનમાં તમે અપીલમાં જઈ શકો છો, વિઝિટર વિઝા અપીલમાં જઈ શકો છો. વાય યુ આર ફેસિંગ રિજેક્શન્સ, તો એની એની અપીલમાં તમે જઈ શકો છો. કેનેડિયન ગવર્મેન્ટ એટલી લિબરલ છે કે કોઈ બી કેન્ડિડેટને અપીલ માટે અલાઉ કરે છે. ઇટ્સ નોટ લાઈક એ યુએસએ. તમને ઇવન સ્ટાર્ટઅપમાં કે ઇન્વેસ્ટમેન્ટમાં રિજેક્શન ફેસ કરો છો, કોઈ બી કેટેગરીમાં કેનેડામાં એન્ટ્રી લેવા માટે તમે રિજેક્શન ફેસ કરો છો, તો તમે અપીલમાં જઈ શકો છો. જો તમે કન્સલ્ટન્ટ પાસે જાઓ છો અને એમને એ જ નથી ખબર કે હાઉ ટુ અપીલ એ જ નથી ખ્યાલ, તો તમે તમારા જે ઓલરેડી યુઝ લાઈક સ્પેન્ડ યોર મની એનું કેવી રીતે રિવર્ટ કરશો, તો એ બી એક બીજું સેકન્ડ રીઝન છે કે યુ હેવ ટુ ગો વિથ અ રજિસ્ટર્ડ વન જસ્ટ બીકોઝ ઓફ દે નો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. એમને ખબર છે કે અપીલમાં કેવી રીતે જવું. થર્ડ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે જે રજિસ્ટર્ડ વન છે ને એને ખાલી પૈસાથી મતલબ નથી કે હા એવરી વન ઇઝ ગેટિંગ સમથિંગ ફ્રોમ યુ, ઇટ્સ નોટ લાઈક દેટ. પણ જ્યારે સક્સેસ હોય ને ત્યારે કોઈ બી કેન્ડિડેટને ગમે, અને એ જે નિયમથી ચાલશે ને કે તો એ લાઈક એમને એક ડર બી હશે. દે આર લાયસન્સ્ડ વન, દે આર ઓથોરાઇઝ્ડ વન, દે હેવ સમ ઇમેજ ઇન ઇન અ, સો એના ઇમેજના લીધે પણ એવું કોઈ એવું કામ નહીં કરે કે જે તમારી ફાઇલને બગાડશે. ઘણી ઘણા એજન્ટ તો એવી રીતે ફાઇલો બનાવે ને અમારી પાસે આવે ને તો એને સોલ્વ કેવી રીતે કરવું ને એ જ બહુ મોટું ટ્રિકી પાડતી છે. સો ફાઇલ તમે કોની પાસે બનાવો છો, ઇટ્સ વેધર યુ સ્પોઇલ લાઈક સ્પોઇલ થઈ ગઈ ને તો પછી એને સાફ સુથરી કરવી ને એમાં જ બહુ કોસ્ટ લાગી જાય. સો પ્લીઝ ગાઈઝ ગો વિથ ધ રજિસ્ટર્ડ વન એન્ડ બી સેફ. થેન્ક યુ વેરી મચ. આઈ એમ ફ્રોમ વિશ્વા ગાયન્સ. થેન્ક યુ.